જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો? બધા મજામાં તો છો ને? આજે આપણે બીજા ધોરણમાં સામાન્ય જ્ઞાન ભણીશું. કયા ધોરણમાં? બીજા ધોરણમાં. બીજા ધોરણમાં આજનો આપણો વિષય છે સામાન્ય જ્ઞાન. સામાન્ય જ્ઞાનમાં આજે આપણે મારા કુટુંબ વિશે સમજ મેળવીશું. તમે બધા એક કુટુંબ રહો છો, એ કુટુંબ વિશે આપણે આજે જાણકારી, થોડી થોડી જાણકારી મેળવીશું. ચાલો, કુટુંબમાં કોણ કોણ રહે? તો કે મમ્મી, પપ્પા, દાદા, દાદી, કાકા, કાકી, ફોઈ, ફુવા, પછી નાનો ભાઈ, નાની બહેન, તમે, પિતરાય ભાઈ અને પિતરાય બહેન. આપણે કોને પિતરાય કોને પિતરાય ભાઈ કહેવાય, કોને પિતરાય બહેન કહેવાય, કોને કાકા કહેવાય, કોને મામા કહેવાય, તે વિશે આપણે સમજ મેળવીશું. ચાલો, પપ્પાના પપ્પાને શું કહેવાય? દાદા. પપ્પાના મમ્મીને દાદી. પછી પપ્પા અને પછી મમ્મી. ચાલો, પપ્પાના ભાઈને શું કહેવાય? તો કે કાકા. પપ્પાના ભાઈની પત્નીને શું કહેવાય? કાકી. પછી કાકાના પુત્રને શું કહેવાય? પિતરાય ભાઈ. પછી કાકાની પુત્રીને શું કહેવાય? પિતરાય બહેન. પછી મમ્મીના મમ્મીને શું કહેવાય? નાની. અને મમ્મીના પપ્પાને શું કહેવાય? નાના. પછી મમ્મીના ભાઈને શું કહેવાય? મામા. મમ્મીના ભાભીને શું કહેવાય? મામી. પછી મામાના પુત્રો, માસીના પુત્ર, એ બધા શું થાય? પિતરાય ભાઈ અને બહેન. ચલો, આપણે થોડું શીખીશું. સામાન્ય જ્ઞાનની સ્વાપોથી બધા ખોલશે. એમાં પહેલા પેજ પર તમે તમારું નામ લખેલું છે. સરસ અક્ષરે તમારે તમારું નામ લખેલું હોવું જોઈએ. પછી આપણે પેજ ફેરવીએ તો શું આવે છે? પ્રકરણ એ. શું આવે છે? પ્રકરણ એ. એક એટલે કયું છે? કયું પ્રકરણ છે? હું અને મારું કુટુંબ. પ્રકરણ એક માં શું શીખવાનું છે આપણે? હું અને મારું કુટુંબ. મારા કુટુંબમાં કોણ કોણ છે? તો પહેલા કોણ આપેલું છે? અહીં કોનો ફોટો આપેલો છે? દાદાનો. કોનો ફોટો આપેલો છે? દાદાનો. પછી બાજુમાં કોનો ફોટો આપેલો છે? દાદીનો. કોનો ફોટો આપેલો છે? દાદીનો. સૌપ્રથમ બે ફોટા આપેલા છે, તેમાં પહેલો ફોટો કોનો છે? દાદાનો. અને બીજો ફોટો કોનો છે? દાદીનો. પછી નીચે એરો આપેલો છે, અહીં કોનો ફોટો છે? ફોઈબાનો. કોનો ફોટો છે? ફોઈબાનો. અને ફોઈબાની બાજુનો ફોટો છે તે કોનો છે? ફુવાનો. કોનો ફોટો છે? ફુવાનો. પછી આ સાઈડ જોઈએ તો અહીં પહેલો ફોટો આપેલો છે તે કોનો આપેલો છે? કાકાનો. કોનો આપેલો છે? કાકાનો ફોટો આપેલો છે. કાકાના ફોટાની બાજુમાં કોનો ફોટો આપેલો છે? કાકીનો. કોનો આપેલો છે? કાકીનો. પછી કાકા કાકીની નીચે જોઈશું તો પહેલો ફોટો છે પિતરાય બહેન, એટલે કાકાની પુત્રી. કાકાની પુત્રીને શું કહેવાય? પિતરાય બહેન. પછી નીચે જોઈશું તો ભાઈનો ફોટો છે. કયા ભાઈનો? પિતરાય ભાઈનો. તો કાકાના પુત્રને શું કહેવાય? પિતરાય ભાઈ. શું કહેવાય? પિતરાય ભાઈ. પછી છે અહીં કોનો ફોટો છે? તમારા પપ્પાનો. કોનો છે? પપ્પાનો. અને પપ્પાની બાજુમાં છે મમ્મી. કોણ છે? મમ્મી. પછી અહીં કોનો ફોટો છે? બહેનનો. કોનો ફોટો છે? બહેનનો. અને અહીં કોનો છે? હું. એટલે અહીં તમારે તમારો ફોટો ચોંટાડવાનો છે. અહીં તમારે શું કરવાનું છે? તમારો ફોટો ચોંટાડવાનો છે. અહીં તમે શું કરશો? તમારો ફોટો ચોંટાડશો. ચલો, ફરી એક વખત આપણે રિવિઝન કરીશું. ચલો, પહેલો ફોટો છે દાદાનો, પછી છે દાદીનો. ચલો, હું અને મારા કુટુંબમાં પહેલા આવે છે
दादा, पछी आवे छे दादी, पछी आवे छे काका, पछी आवे छे काकी, पछी आवे छे फोईबा, पछी आवे छे फुवा, पछी आवे छे पितराय बहेन, पछी आवे छे पप्पा, पछी आवे छे मम्मी, पछी आवे छे पितराय भाई, पछी आवे छे बहेन अने छेल्ले आवे छे तमारो फोटो। ચલો મજા આવી, ચલો ફરી એક વખત આપણે જોઈશું। પપ્પાના પપ્પાને શું કહેવાય? દાદા। પપ્પાની મમ્મીને શું કહેવાય? દાદી। પછી પપ્પાના ભાઈને શું કહેવાય? કાકા। પપ્પાના ભાઈની પત્નીને શું કહેવાય? કાકી। પપ્પાની બહેનને શું કહેવાય? ફોઈ। પપ્પાના પપ્પાની ફોઈના પતિને શું કહેવાય? ફુવા। પછી કાકાના પુત્રને શું કહેવાય? તો કે પિતરાય બહેન। કાકાના પુત્રને શું કહેવાય? પિતરાય ભાઈ। કાકાને કાકાની પુત્રીને શું કહેવાય? તો કે પિતરાય બહેન। ચલો પાછળનો ફેઝ આપણે ફેરવીશું। એમાં શું આપેલું છે? એક્સરસાઇઝ। શું આપેલું છે? એક્સરસાઇઝ। જે એક્સરસાઇઝ આપણે કરવાની છે જેમાં છે પ્રશ્ન 1, ફક્ત નામ લખો। પ્રશ્ન 1 આપેલો છે તે તમારી જાતે લખવાનો છે અને સ્વૈચ્છિક લખવાનો છે। એ ટીચર બોર્ડ પર લખશે નહીં। આ પ્રશ્નમાં હું બોર્ડ પર કશું લખવાની નથી। તમે તમારી જાતે મમ્મી કે પપ્પાની મદદથી તમારે આ 1-5 સવાલના જવાબ તમારી જાતે લખવાના છે। પહેલો સવાલ કયો છે? તો કે મારી અટક। પહેલો સવાલ કયો છે? મારી અટક। તમારી અટક જે કોઈ હોય તે તમારી અટક તમારે પહેલી લીટીમાં લખવાનું છે। શું લખવાનું છે પહેલી લીટીમાં? તમારી અટક। શું લખવાનું છે? તમારી અટક। પછી છે બીજું, મારું નામ। મારું નામ, તમારે તમારું નામ લખવાનું છે। તમારું નામ શું છે કે તમારે બીજી લીટીમાં લખવાનું છે। પછી છે ત્રીજું, મારા પપ્પાનું નામ। હવે ત્રીજામાં તમારા પપ્પાનું નામ લખવાનું છે। તમારે બધાએ તમારા પપ્પાનું નામ લખવાનું છે। તમારા પપ્પાનું જે કાંઈ નામ હોય તે તમારે લખવાનું છે। પછી છે મારા મમ્મીનું નામ। મારા મમ્મીનું નામ એટલે તમારા મમ્મીનું નામ જે કાંઈ હોય તે તમારે તમારા મમ્મીનું નામ તમારે ચોથી લીટીમાં લખવાનું છે। પછી છે મારી બહેનનું નામ શું છે? તમારી બહેનનું નામ શું છે તે લખવાનું છે। જેને પણ બહેન ન હોય તેને કાકાની છોકરી, મામાની છોકરી, માસીની છોકરી જે પણ હોય તેનું નામ લખવાનું છે, પણ ફરજિયાત બહેનનું નામ લખવાનું છે। ચલો ફરી એક વખત આપણે જોઈશું। પહેલું મારી અટક, અહીં તમારે તમારી અટક લખવાની છે। મારું નામ, અહીં તમારે તમારું નામ લખવાનું છે। પછી છે મારા પપ્પાનું નામ, અહીં તમારે તમારા પપ્પાનું નામ લખવાનું છે। પછી છે મારા મમ્મીનું નામ, અહીં તમારે તમારા મમ્મીનું નામ લખવાનું છે। પછી છે મારી બહેનનું નામ, અહીં તમારે તમારી બહેનનું નામ લખવાનું છે। ચલો પછી જોઈશું આપણે પ્રશ્ન 2, યોગ્ય જોડકા જોડો। પ્રશ્ન 2, યોગ્ય જોડકા જોડો। એમાં આપેલા છે વિભાગ અ અને બ। એમાં કયા વિભાગ આપેલા છે? અ અને બ। અ વિભાગમાં આપેલું છે કાકા, દાદા, મામા, માસા અને ફુવા। અ વિભાગમાં શું આપેલું છે? કાકા, દાદા, મામા, માસા અને ફુવા। જ્યારે બ વિભાગમાં આપેલું છે મામી, માસી, ફોઈ, કાકી અને દાદી। મામી, માસી, ફોઈ, કાકી અને દાદી। ચલો કાકા સાથે કોણ આવશે? કાકી। કાકા સાથે કોણ આવશે? કાકી। તો આપણે કાકાને કાકી સાથે જોડીશું। પછી આવે છે દાદા, દાદા
સાથે કોણ આવશે દાદી દાદા સાથે કોણ આવશે દાદી તો દાદાને આપણે દાદી સાથે જોડીશું બધાએ સ્કેલનો ઉપયોગ કરવાનો છે કોઈએ હાથેથી લીટી ગાળવાની નથી સ્કેલ મૂકીને આપણે સ્કેલની મદદથી લીટી દોરવાની છે ચલો મામા સાથે કોણ આવશે મામી મામા સાથે કોણ આવે મામી તો આપણે મામાને મામી સાથે જોડીશું પછી છે માસા પછી કોણ છે માસા માસા સાથે કોણ આવશે માસી માસા સાથે કોણ આવશે માસી તો માસાને આપણે માસી સાથે જોડીશું પછી છે ફુવા પછી કોણ છે ફુવા તો ફુવાને આપણે કોની સાથે જોડીશું ફોઈ સાથે કોની સાથે જોડીશું ફોઈ સાથે ચલો ફરી એક વખત આપણે જોઈશું કા કા કાકી દાદા દાદી મમ્મા મમ્મી માસા માસી ફુવા ફોઈ એવી જ રીતે બાજુમાં પણ બીજું એક જોડકું આપેલું છે તે આપણે જોઈશું ચલો પહેલું છે ભાઈ પહેલું શું છે ભાઈ પછી બીજું છે બનેવી પછી છે ત્રીજું છે સસરા ચોથું છે દિયર પાંચમું છે જય અને છેલ્લે આવે છે નાના ભાઈ બનેવી સસરા દિયર જેઠ નાના પછી બ વિભાગમાં છે બહેન સાસુ દેરાણી ભાભી નાની જેઠાણી બહેન સાસુ દેરાણી ભાભી નાની અને જેઠાણી આપણે અહીં પણ જોડકા જોડવાના છે ચલો ભાઈ સાથે કોણ આવે તો કે ભાભી ભાઈ સાથે કોણ આવશે ભાભી તો આપણે ભાઈને ભાભી સાથે જોડીશું ભાઈને કોની સાથે જોડવાના ભાભી સાથે ચલો પછી બનેવી આવે છે બનેવી પછી કોણ આવે છે બનેવી તો બનેવીને આપણે કોની સાથે જોડીશું બહેન સાથે બનેવીને કોની સાથે જોડીશું બહેન સાથે પછી છે સસરા પછી કોણ આવે છે સસરા આપણે સસરાને જોડીશું સાસુ સાથે સસરાને કોની સાથે જોડીશું સાસુ સાથે પછી આવે છે દિયર પછી કોણ આવે છે દિયર દિયરને આપણે કોની સાથે જોડીશું દેરાણી દિયરને આપણે કોની સાથે જોડીશું દેરાણી પછી આવે છે જે પછી કોણ આવે છે જે તો જેઠને આપણે કોની સાથે જોડીશું જેઠાણી જેઠને આપણે જેઠાણી સાથે જોડીશું પછી આવે છે નાના પછી કોણ આવે છે નાના તો નાનાને આપણે કોની સાથે જોડીશું નાની સાથે નાનાને આપણે કોની સાથે જોડીશું નાની સાથે ચલો ફરી એક વખત આપણે જોઈશું ભાઈ ભાભી બંનેવી બહેન સસરા સાસુ દિયર દેરાણી જેઠ જેઠાણી નાના નાની ફરી એક વખત આપણે બધા જોડકા જોઈ જઈશું કાકા કાકી દાદા દાદી મામા મામી માસા માસી ફુવા ફોઈ ભાઈ ભાભી બનેરી બહેન સસરા સાસુ દિયર દેરાણી જેઠ જેઠાણી નાના નાની ચલો બધાને થઈ ગયું હવે આપણે ત્રીજી એક્સરસાઇઝ કઈ છે કે આપણે ત્રીજી એક્સરસાઇઝની સૂચના વાંચીશું પ્રશ્ન 3 ઉદાહરણની જેમ સગપણ વિશે લખો પ્રશ્ન 3 ઉદાહરણની જેમ સગપણ વિશે લખો પહેલું તમારે ઉદાહરણ આપેલું છે પહેલું છે દાદા એમાં તમારે શું લખેલું છે પપ્પાને દાદા કહેવાય
છે પપ્પાના પપ્પાને દાદા કહેવાય આ તમારે ચોપડીમાં છાપેલું જ છે શું છાપેલું છે તો કે દાદા વાળું વાક્ય દાદા વાળા વાક્યમાં શું આવે પપ્પાના પપ્પાને દાદા કહેવાય તમારે આ સ્વાપોથીમાં છાપેલું જ છે પછી આવે છે કાકા શું આવે છે કાકા ચલો બધાને ખબર છે કાકા કોને કહેવાય મને કહો તો કોણ જવાબ આવશે કાકા કોને કહેવાય તો કે પપ્પાના ભાઈને કાકા કહેવાય કોને કાકા કહેવાય પપ્પાના ભાઈને તો આપણે નીચે સરસ અક્ષરે લખીશું પપ્પાના પછી થોડી જગ્યા મૂકીને લખીશું ભાઈને પછી થોડી પાછી જગ્યા મૂકીશું ને લખીશું પપ્પાના ભાઈને કાકા પછી લખીશું કહે ભાઈ અને છેલ્લે કરીશું પૂર્ણ વિરામ ચાલો આપણે બીજું વાક્ય લખ્યું બીજું વાક્ય શું લખ્યું કાકા શું લખ્યું આપણે બીજા વાક્યમાં પપ્પાના પછી છે મામા પછી શું આપેલું છે ત્રીજા વાક્યમાં શું આપેલું છે મામા મામા કોના ભાઈને કહેવાય તો કે મમ્મીના ભાઈને શું કહેવાય મામા મમ્મીના ભાઈને શું કહેવાય મામા તો આપણે લખીશું મમ્મીના ભાઈને મમ્મી શું છે
ખરું ખોટું લખો. પ્રશ્ન 4 શું છે? ખરું ખોટું લખો. એમાં પહેલું છે મમ્મીના સસરાતે માસા. મમ્મીના સસરાને માસા કહેવાય ના કહેવાય? તો આપણે લખીશું ખોટું. પછી છે પપ્પાના ભાઈ તે કાકા. પપ્પાના ભાઈ તે કાકા. તો પપ્પાના ભાઈને કાકા કહેવાય? તો આપણે આપીશું સાચું. પછી છે કાકાનો દીકરો તે ભત્રીજો. કાકાનો દીકરો ભત્રીજો. તો ત્યાં આપણે કરીશું ખરું. પછી છે દાદાના દાદા તે નાના. દાદાના દાદાને નાના કહેવાય ના કહેવાય? તો શું કહેવાય? ત્યાં શું આપણે કરીશું ખોટું. પછી છે 5 નંબર મમ્મીના પપ્પા તે છે. મમ્મીના પપ્પા તે છે. મમ્મીના પપ્પા શું થાય? નાના. જેઠ ના થાય એટલે ત્યાં આપણે કરીશું ખોટું. પછી છે પપ્પાના ભાઈના પત્ની તે કાકી. પપ્પાના ભાઈના પત્ની તે કાકી. તો ત્યાં આપણે કરીશું ખરું. પછી છે પપ્પાના મમ્મી તે દાદી. પપ્પાના મમ્મી તે દાદી. તો ત્યાં આપણે કરીશું ખરું. પછી છે મમ્મીના મમ્મી તે જેઠાણી. મમ્મીના મમ્મી જેઠાણી થાય ના થાય? તો આપણે ત્યાં કરીશું ખોટું. પછી છે ભાઈના પત્ની તે ભાભી. પછી શું છે? ભાઈના પત્ની તે ભાભી. તો ત્યાં આપણે કરીશું ખરાની નિશાની. પછી છે મમ્મીના સાસુ તે દાદી. મમ્મીના સાસુ તે દાદી. તો ત્યાં પણ આપણે ખરાની નિશાની કરીશું. ચલો ફરી એક વખત જોઈ જઈશું. પ્રશ્ન 4 ખરું ખોટું લખો. પ્રશ્ન 4 ખરું ખોટું લખો. 1 નંબર મમ્મીના સસરા તે માસા. ખોટું પપ્પાના ભાઈ તે કાકા. ખરું કાકાનો દીકરો તે ભત્રીજો. ખરું દાદાના દાદા તે નાના. ખોટું મમ્મીના પપ્પા તે જેઠ. ખોટું પપ્પાના ભાઈની પત્ની તે કાકી. ખરું પપ્પાના મમ્મી તે દાદી. ખરું મમ્મીના મમ્મી તે જેઠાણી. ખોટું